हेलो, गुड मॉर्निंग स्टूडेंट। लास्ट लेक्चर नी अंदर आपणे यूनिट 3 मोहन एंड हिज वीणा ना विषे गुजराती में सारांश एनो समझ्या हता। आज आपणे एनु ट्रांसलेशन करवानो छे इंग्लिश इनटू गुजराती। हुं एवुं मानुं छुं के एक यूनिट आपणे બબે વખત ચાલે છે, એક વખત સમજીએ છીએ અને એક વખત આપણે એનું ભાષાંતર કરીએ છીએ। એટલે હું એવું માનું છું, મારું એવું માનવું છે કે બે વખત યુનિટ ચાલ્યા પછી તમને બરાબર સમજાઈ જતું હશે, સમજાઈ જતું હોવું જ જોઈએ। તો જોઈએ આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા। મોહન વોઝ બોર્ન इन ए फेमिली ऑफ म्यूजिशियन। मोहन बोर्न एटले जन्म्यो, मोहननो जन्म एक संगीतकार कुटुंबनी अंदर थयो हतो। सो म्यूजिक वॉज इन हिज ब्लड, ब्लड एटले लोय, तेथी संगीत एना लोहीमां हतुं, एना लोहीमां वणायेलुं हतुं। ही ग्रीव अप विथ म्यूजिशियन लाइक हिज फाधर एंड अदर फेमिली मेम्बर्स। એના પિતા અને બીજા કુટુંબના સભ્યો જે બધા સંગીતકાર હતા એની સાથે એ મોટો થયો। હી વોઝ ઇન્ટેન્ટલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, એને વોકલ મ્યુઝિક મીન્સ કંઠસ્થ્ય, કંઠથી ગવાતું, એને કંઠસ્થ્ય સંગીતની તાલીમ આપવામાં આવી। ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિયન, ટ્રાયડ એટલે પ્રયત્ન કરવો, પછી એને એનો હાથ વાયોલિન ઉપર અજમાયો, એટલે કે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું। વેન હી વોઝ એબાઉટ 10, જ્યારે લગભગ એ 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લેકિંગ સિતાર, લેકિંગ એટલે જોડાવું, સિતાર એટલે સિતાર, પછી સિતારની સાથે જોડાયો। હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, એમાં પણ એ તાલીમ લીધી, તાલીમગત થયો, એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 યર્સ, અને બાકીના 3 વર્ષ સુધી એને એ પણ વગાડી। હવે જોજો એનામાં શું પરિવર્તન આવે છે। એવામાં એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર। એ જર્મન લેડી, એક જર્મનીની યુવતી, કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, મોહનને કુટુંબની સાથે રહેવા આવી, શા માટે? ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એના પિતાની પાસેથી સંગીત શીખવા માટે એક જર્મનની લેડી આવી એની સાથે રહેવા। ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, પછી એના જીવનમાં ગિટાર પ્રવેશ્યો। હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, બિગેન હિઝ એક્સપેરિમેન્ટ, એને પ્રયોગ શરૂ કર્યો બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, સુંદર મજાના સાધનો સાથે, ગિટારની સાથે એને નવો પ્રયોગ શરૂ કર્યો, અને એને નક્કી કર્યું, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, નો અધર, બીજું એક પણ નહીં, કમ્પેરેટિવ ડિગ્રી આપણે 8મા ધોરણની અંદર શીખી ગયા હતા, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે મારા જીવનમાં બીજું એક પણ સંગીતનું સાધન નહીં, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર એન્ડ ગિટાર ઓનલી, બસ હવે હું માત્ર ને માત્ર ગિટાર જ વગાડીશ, સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને પોતાની જાતે જ કહ્યું, વિચાર્યું। ગીતાર ટુક ઓલ હિઝ ટાઈમ, દરેક સમયે એ ગીતાર લેતો, ગીતાર ધ વર્લ્ડે, ગીતાર આખો દિવસ, ગીતાર અવર્સ ઇઝ એ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિયન આર પ્રેક્ટિસ્ડ, આપણું કુટુંબ સિતાર વોકલ એટલે કંઠસ્થ સંગીત અને ક્લાસિકલ વાયોલિન જ વગાડે છે, એની જ પ્રેક્ટિસ કરે છે, અને તો આખો દિવસ ગીટાર, ધ ગીટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ
which our instrument do and moreover. Guitar does not have to effect. Guitar ni asar apna instrument jetli nathi sangeet ni andar. It is not from India, said one of the family member. Ena kutumb na ek sabhya kidu, apna sangeet jevi, enama sangeet ni koi kala nathi, koi sangeet evu nathi. અને બીજું એ આપણું ઇન્ડિયન નથી, વેસ્ટર્ન કલ્ચરનું છે, પશ્ચિમી દેશોનું સંગીત છે. કુટુંબના એક સભ્યે મોહનને કીધું, ડુ યુ નો યોર ફાધર, શું તું તારા પિતાને જાણે છે? ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ ધીસ આંટી. તો એને કાકી કીધું, શું તારા પિતાજી છે એ તને એમાં પ્રવીણ થવા દેશે? But his mother came to help him. પણ એની માતા એની મદદે આવ્યા. કહેવાય છે ને કે પુત્ર માટે માતા મદદે આવે કઈ જરૂરિયાત હોય તો, અને પુત્રી માટે પિતા કઈ મદદમાં આવે જરૂરિયાત હોય તો. અહીંયા પણ આખું કુટુંબ એનાથી વિરુદ્ધ હતું, ત્યારે મોહનની માતા મોહનની મદદે આવ્યા અને એને કીધું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. હાર્ટ્સ ડિઝાયર, એના હૃદયની એને જે ઈચ્છા છે, એના દિલની જે એની ઈચ્છા છે, એને તમે એને અનુસરવા દો અને એને એ કરવા દો. એના મનથી જે કામ કરે છે એને કરવા દો. અને તમે જોશો, તમે પોતે જે કામમાં તમારું મન ન લાગે એ કામ તમે જે કરો એ તમે પોતે જાણો છો કે તમે કેવું કરો છો. બરાબર છે? માતા પિતા તમારી પાસે જે પરાણે કામ કરાવે છે એ કેવું કરાવે છે એ તમે જુઓ છો. પણ જો એ જ કામ તમે તમારા મનથી કરો, તમારા હૃદયથી કરો, તમારા દિલથી કરો, તો એ કામ કરવાની પણ તમને અનેરો આનંદ આવે અને ઉત્સાહ આવે, મજા આવે. શી ડિક્લેર, એની માતાએ જાહેર કર્યું, એને ઈચ્છા પણ એમ કરવા દો. Then his father started supporting him. પછી એના પિતા એને ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed. એ ખૂબ આનંદમાં આવી ગયો, એના પિતાએ સપોર્ટ કર્યો એટલે ખૂબ પુષ્કળ આનંદમાં આવી ગયો. એન્ડ ડિસાઇડેડ, એને નક્કી કર્યું, ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ પશ્ચિમી દેશનું જે સાધન છે એમાં મારે કાંઈક સુધારા વધારા કરવા. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એને આપણા ભારત દેશનું શાસ્ત્રીય સંગીત, શુદ્ધ શાસ્ત્રીય સંગીત વાગે એવું બનાવવાનો એને પ્રયત્ન કર્યો. હી સ્પેન્ડ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી. એને માત્ર ગિટાર અને ગિટારની સાથે બીજા બે વર્ષ એમાં ને એમાં પસાર કર્યા. જોજો હવે શું બને છે. વન ઇવનિંગ, એક દિવસ સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી મેમ્બર્સ, ફેમિલી ફ્રેન્ડ્સ, કુટુંબના બધા મિત્રો, કુટુંબના સભ્યો એક દિવસ સાંજે બધા ભેગા થયા. ઇન ધી સ્મોલ ગેધરિંગ, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ બધા ભેગા થયા, મોહનના ભાઈ હતા, મોહનની બહેન હતી, એના ભત્રીજા ભત્રીજાઓ હતા કે જે પોતે સંગીતના એક કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના શાસ્ત્રીય સાધો સંગીતના સાધનો ઉપર એને સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન્સ, બધાએ ખૂબ ખૂબ મહાન, એકદમ ગ્રેટ એપ્રિશિએશન માનન કર્યો. બટ ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, હી પ્લેડ ઓન ગિટાર. મોહન પણ એમાં સામેલ હતો, પણ મોહને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એનું આ પરફોર્મન્સ પૂરું થયું, એ રિલેટિવ સેડ, એમાંનો એક સંબંધી આવીને કહેવા લાગ્યો, મોહન, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહન,
यू नीड टू वर्क वेरी हार्ड तारे आ इंस्ट्रूमेंट ऊपर आ साधन ऊपर सखत में सखत काम करवो जरूरी छे। वन ऑफ द रिलेटिव साइड तो बीजा एक जना संबंधी होता एने कीधु इफ इट वेर द सितार जो ते सितार हते तो हवे याद रखजो बराबर मारे तमने जाण समझावी छे। आम आपणे जोईए छे के इट ઇટની સાથે વેર ન આવે પણ શું આવે વોઝ આવે પણ યાદ રાખજો મિત્રો જો ઇફની સાથે આનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો જો એ ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો પણ વોઝને બદલે વેરનો જ ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખજો। તમે એક જોજો કોઈ પણ જગ્યાએ જ્યાં ઇફ આપેલું હશે તો ઇફની જગ્યાએ ઇફની સાથે ભાઈ ત્રીજો પુરુષ એક વચન હોય હી શી કે ઇટ તો વોઝનો ઉપયોગ નહીં થયો હોય કેનો ઉપયોગ થયો હશે વેરનો। આ એક ધ્યાન રાખજો ધ્યાન રાખવા જેવી બાબત છે। ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર્સ જો તે સિતાર વગાડ્યો હોત તો તું પણ તારા ભાઈ અને બહેનની સાથે જ હરીફાઈની અંદર હોત એનો મતલબ તું હરીફાઈમાંથી બહાર જ નીકળી ગયો છો। યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ તેમાં ઓછામાં ઓછા બે વર્ષ બગાડ્યા બે વર્ષ પસાર કર્યા બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર હજી તારે આ ગિટાર વગાડવા માટે બીજા વધારાના સમયની જરૂરિયાત છે। આફ્ટર ઇઝ પરફોર્મન્સ સમવન સેડ એનો પરફોર્મન્સ પૂરું થયા પછી વરી કોઈ બોલ્યું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ્સ બહુ સરસ વાક્ય છે એકદમ યાદ રાખજો મિત્રો સિતાર સાઉન્ડ સિતારનો અવાજ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ વહેતા ઝરણા જેવો છે। યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ ડેપ્થ એટલે ઊંડાણ તારા આ સંગીતના સાધનમાં સિતાર જેટલું જે ઊંડાણ હોય એટલું ઊંડાણ નથી। અને તમે મિત્રો જોશો આપણા વેદોની અંદર પણ સંગીતનો કેટલો પ્રભાવ છે એ બતાવવામાં આવેલો છે। અત્યારે ઇન પ્રેઝન્ટ નાવ ઇન યુએસએ અમેરિકાની અંદર આખી મ્યુઝિક થેરેપી ચાલે છે મ્યુઝિક થેરેપી સંગીત ઉપર દરેક ડિસીઝ દરેક રોગોની સારવાર કરવામાં આવે છે। તમે પણ જોજો તમે ક્યારેક આઉટ ઓફ મૂડ લેશો આઉટ ઓફ મૂડ હો એટલે કે મૂડ લેશો અને તમારું કર્ણપ્રિય તમને જે મનપસંદ સંગીત આવે તો થોડીક વાર કદાચ તમને તાવ આવી ગયો હોય કે માથું દુખતું હોય તો બધું ભૂલાઈ જાય અને એ સંગીતની સાથે તમે પણ ગણગણવા લાગશો તમે પણ એ ગીત બોલવાનું શરૂ કરી દઈશ આટલી આપણા સંગીતની તાકાત છે। આપણા પૂર્વજો વેદોએ પણ સંગીતની અંદર તમે જોયો છે ઘણા બધા કે આવા આવા રાગ વગાડવામાં આવતા તો એ રાગની એની અસર થતી અને આખું પ્રકૃતિ નેચર છે એ નેચરની અંદર પણ આખું પરિવર્તન છે આવી જતું। યેટ એનધર સાઈડ બીજાએ કીધું યોર બ્રધર્સ પ્લે ધ વાયોલિયન તારા ભાઈએ વાયોલિયન વગાડ્યું હી સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ એના સુર અને તાલ કેટલા બધા સુંદર મજાના હતા વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ તે આ સાધનની સાથે શું કર્યું ઓ મોહન વોઝ ડિપ્રેસ્ડ મોહન ઉદાસ થઈ ગયો એન્ડ ક્રાઈડ ફોર ધ વોલ નાઇટ આખી રાત રડ્યો શું કામ હી હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એને પોતાના
જીવનના કિંમતી બે વર્ષ, મૂલ્યવાન બે વર્ષ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ બગાડેલા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયથી એને નક્કી કર્યું, આઈ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે જ જન્મેલો છું, ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બસ હવે બીજું એકે સાધન નહીં મારા જીવનમાં, માત્ર ને માત્ર ગિટાર. ઈ થોટ વિચાર કરવા લાગ્યો, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ્ટ ટુ ધ વર્લ્ડ, આ જ સાધન દ્વારા હું આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈશ. આઈ એમ શ્યોર, હું ચોક્કસ કહું છું, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, વેરી બિગ. હી વોઝ ડેટરમાઇન્ડેડ, એને નક્કી કરી લીધું કે હવે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મારે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થવું છે. બસ નક્કી કરી લીધું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ. આ અનુભવ મોહનને જ્યારે 16 વર્ષની ઉંમર હતો ત્યારે થયો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. બસ હવે તો મોહને નક્કી કરી લીધું, આ જ સાધન દ્વારા મારે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થવું છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ એ ડે. ડબલ રિયાઝ કરી નાખી, એક દિવસમાં 10 કલાક એની પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર, એને ગિટાર ઉપર બીજા ઘણા અભ્યાસ કર્યા. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ઓફ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર, એને દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટના અમુકની ટેકનિક, અમુક એની જે સ્પેશિયાલિટી હતી, અગત્યતા હતી અને અવાજને હતા, એ બધું જ ભેગું કરી અને નવું એક નામ આપવા માટે નક્કી કર્યું. હી વોન્ટ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એ નવું કંઈક શોધ કરવા ઈચ્છતો હતો, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગીટા બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. ભલે ગીટાર હોય પણ આપણા ભારતીય વીણા જેવું એનું સંગીત છે એ વાગે એવું મારે બનાવવું, એવું એને નક્કી કર્યું, એવું એને શોધ કરવા માટેનું નક્કી કર્યું. નોટ ઓનલી ધ સાઉન્ડ, માત્ર અવાજ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું શું કહેવા માગુ છું એ બધી જ વસ્તુ, મારું જે વિઝન છે, મારું જે સપનું છે, એ બધું જ સપનું હું એને આ સાધનની અંદર વ્યક્ત કરવા માગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતે કહ્યું, અને ફાઇનલી વિથ ટર્નિંગ ઇફોર્ટ્સ, એના બદલાતા પ્રયત્નો દ્વારા, અટરિંગ એક પણ પ્રકારના અવાજ કર્યા વગરના પ્રયત્નથી, શાંત પ્રયત્ન કરવાથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને રાગને બરાબર સમજીને, હી ક્રિએટ ધ વન્ડરફુલ મોહન વીણા, અને એને એક નવું અદ્ભુત સર્જન કર્યું અને ઇન્સ્ટ્રુમેન્ટનું નામ આપવામાં આવ્યું મોહન વીણા. ટુડે, આજે ધ વર્લ્ડ નોન્સ મોહન એસ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. અત્યારે આખું વિશ્વ આને વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. અને મોહન જ્યારે એવોર્ડ સેરેમનીની અંદર, એવોર્ડ સેરેમની 1993માં જ્યારે એવોર્ડ લેતો હતો, ત્યારે વિશ્વ મોહન ભટ્ટ એક જ શબ્દ બોલ્યા હતા. શું બોલ્યા હતા તમારે પણ યાદ રાખવાનું છે, અને તમારે પણ તમારી ઈચ્છા પડે આગળના ફ્યુચરમાં બનવાનું છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, મેં મારા હૃદયને મારા મનનું સાંભળ્યું એટલે જ હું તમારી સામે આ રીતે છું, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993ના આ એવોર્ડ સમારંભની અંદર મોહનના આ શબ્દો હતા. તો આવો હતો આપણો આ પાઠ, આ યુનિટ આપણે જોયું. બસ અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો
અને નિયમિતપણે જોતા રહો. ન સમજાય તો જૂના વિડીયો પાછા કાઢી યુટ્યુબ ઉપરથી જોતા રહો અને વ્યવસ્થિત અભ્યાસ કરતા રહો. અસ્તુ.